नमस्ते विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में? श्री संत ज्ञानेश्वर यूट्यूब चैनल आप सबनु स्वागत छे। धोरण बीजू विषय गणित गमत विषयांक छे रिविजन, एटले के हवे आपणे रिविजन करवानुं छे, बराबर? एना पहेलाना आपणे 3-4 विडियो में हवे आपणे रिविजन ज करीए छीए, कारण के आपणे कोर्स जे छे 1-7 प्रकरणनो, बराबर? गणित गमतनो जे प्रथम सत्रमां जे 1-7 प्रकरणनो जे कोर्स आवे छे ए आपणे पूरो थई गयो छे। तो हवे आपणे रिविजन करशुं। तो हवे आपणे रिविजनमां शुं शीख्या? तो के लांबू शुं छे, गोळू शुं छे, बराबर? थपी थई शके तेवी वस्तु, थपी न थई शके तेवी वस्तु, गबड़ी शके तेवी वस्तु कोने कहेवाय, सरकी शके तेवी वस्तु के कोने कहेवाय, अने गबड़ी पण शके अने सरकी पण शके तेवी वस्तु कोने कहेवाय, एनुं आपणे रिविजन कर्युं। अने 1-50 संख्या छे ने अंक अने शब्दमां शीखी गया, 1-5 घड़िया छे ए पण आपणे शीखी गया, शेमां? तो के रिविजनमां पण शीखी गया, बराबर? तो हवे आपणे रिविजन करशुं। चढ़ता क्रममां गोठवो अने आ बाजू छे उतरता क्रममां गोठवो। तो आ आपणे સ્વપોષણમાં મેં તમને એક વિડીયો તો મોકલી જ દીધો છે, બરાબર? પણ હવે આપણે રિવિઝન કરવાનું છે, તો એમાં સૌથી પહેલાં આપણે સંખ્યા કરશું ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર? તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે ચડતો ક્રમ કોને કહેવાય? તો કે આપણે સીડી છે એ ચડવાની છે, બરાબર? અને ઉતરતો ક્રમ કોને કહેવાય? તો કે સીડી છે એ ઉતરવાની છે। તો ચડતા ક્રમમાં આપણે સૌથી પહેલાં ચડીએ, બરાબર? તો કેવું પગથિયું આવે? તો કે નાનું પગથિયું આવે, બરાબર? જ્યારે આપણે સીડી ચડતા હોય ત્યારે કેવું પગથિયું આવે? નાનું આવે, મોટું આવે, એનાથી મોટું, એનાથી મોટું, બરાબર? તો એવી જ રીતના ચડતા ક્રમમાં જે સંખ્યા છે એમાં સૌથી પહેલાં કઈ સંખ્યા લખવાની છે? એ નાની સંખ્યા જ લખવાની છે। અહીં તમને 5 સંખ્યા આપેલી છે, 39, 45, 18, 7 અને 25। તો આમાંથી નાની સંખ્યા કઈ છે? 7। તો આપણે પહેલાં લખવાનું 7, એના પછી 1, 8, 18, એના પછી આવશે 2, 5, 25, એના પછી આવશે 9, 39 અને છેલ્લે આવશે 4, 5, 45। તો નાની સંખ્યા એનાથી મોટી, એનાથી મોટી અને છેલ્લે જે સંખ્યા હશે કેવી આવશે? તો કે સૌથી નાની સંખ્યા આવશે, બરાબર? એના પછી બીજું છે 89, 95, 12, 59 અને 21। તો બાળકો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 12। તો પહેલાં લખવાના છે 12, પછી આવશે 21, પછી 5, 9, 59, એના પછી આવશે 8, 9, 89 અને છેલ્લે કઈ સંખ્યા આવશે? 9, 5, 95, બરાબર? તો આ છે ચડતો ક્રમ। હજી આપણે બે ઉદાહરણથી આપણે ચડતો ક્રમ કોને કહેવાય એને આપણે સમજીએ। તો 5 સંખ્યા આપેલી છે, 24, 11, 16, 21 અને 14, બરાબર? તો બાળકો તમને એમ થાય કે મેડમ આમાં તો બધી સંખ્યા એક સરખી જ લાગે છે, તો કે ના, એક સરખી છે નહીં, બરાબર? એમાં એક એક બબે આંકડાનો ફેર જ હોય છે, બરાબર? તમને એક સરખી સંખ્યા અહીંયા 24 છે, તો બીજે ક્યાંય તમને 24 છે એ જોવા મળશે નહીં, અહીંયા 14 છે બાળકો, 24 નથી, બરાબર? તો સૌથી નાની સંખ્યા કઈ આવશે? 2, 11, એના પછી આવશે 1, 4, 14, એના પછી 1, 6, 16, 2, 1, 21 અને છેલ્લે આવશે 2, 4, 24। એના પછી છે 46, 37, 59, 62 અને 71। તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે કઈ લાઈન પહેલાં આવશે? તો કે 3 ગણે 3ની લાઈન છે એ પહેલાં આવશે। તેમાં લખવાનું 3 ગણે 7 ગણે 37, એના પછી 4ની લાઈન, 4 ગણે 6 ગણે 46, પછી 5ની લાઈન, 5 ગણે 9 ગણે 59, 6ની લાઈનમાં 6 ગણે 2 ગણે 62 અને 7ની લાઈનમાં છે 7 ગણે 1 ગણે 71। તો આ બાળકો આપણે શેનું રિવિઝન કર્યું? ચડતા ક્રમમાં, બરાબર? હવે આપણે રિવિઝન કરશું ઉતરતા ક્રમમાં ગોઠવો। ચડતા ક્રમમાં આપણે શું શીખ્યા? તો કે સીડી ચડવાની હતી, હવે ઉતરતા ક્રમમાં શું કરવાનું છે? તો કે સીડી છે એ ઉતરવાની છે, એટલે કે સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા, પછી નાની સંખ્યા। તેમાં સૌથી પહેલાં તમને 5 સંખ્યા આપેલી છે, 5 ગણે 9 ગણે 59, 64, 87, 43 અને 75, બરાબર? તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે આમાં કઈ લાઈન પહેલાં આવશે? તો કે 8 ગણે 7 ગણે
सत्यासी, एना पछी सातडे पांचडे पिंचोतेर, एना पछी आवशे छगडे चौगडे चौसठ, छ पछी छनी पहला कई लाइन आवशे पांचमी, एटले के पांचडे नवडे ओगणसाठ, अने पांचमी पहला कई लाइन आवे चारमी, एटले के चौगडे तगडे तेतालीस, बराबर। एना पछी शुं छे तो के बासठ सत्तावन अड़तालीस नेव्यासी अने चौर्यासी। तो सौथी पहला कई संख्या आवशे तो के आठमी, आठ लीन आवशे, बराबर। तो आठ लीन में बे संख्या छे, नेव्यासी छे अने चौर्यासी छे। तो सौथी पहला कई संख्या आवशे नेव्यासी। एना पछी आठडे चौगडे चौर्यासी, एना पछी आवशे छगडे बगडे बासठ, एना पछी पांचडे सातडे सत्तावन, अने छेले आवशे चौगडे आठडे अड़तालीस। एना पछी तमने पाछी पांच संख्या छे आठ चौवीस ओगणीस बेतालीस अने एकाणु। तो बड़कामां बधी संख्या छे एटले अलग अलग लाइनमांथी ज आवे छे। तो सौथी पहली लाइन कई आवशे नवडे एकडे एकाणु, एना पछी चौगडे बगडे बेतालीस, एना पछी आवशे बगडे चौगडे चौवीस, एना पछी एकडे नवडे ओगणीस, अने छेले आवशे आठ अड़े आठ, बराबर। एना पछी हवे जोशुं आपणे छेलुं छासठ सित्तोतेर नव्वाणु अठ्यासी अने चुम्मालीस। तो आमां सौथी मोटी संख्या कई छे के बे नवडा नव्वाणु, एना पछी बे आठडा अठ्यासी, एना पछी बे सातडा सित्तोतेर, एना पछी आवशे बे छगडा छासठ, अने छेले आवशे बे चौगडा चुम्मालीस। तो बाळको अत्યારે આપણે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમનું જે રિવિઝન કર્યું છે એનો હું તમને ફોટો મોકલીશ। તો તમારે હોમવર્કમાં સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે સૂચના વિષય વિષયાંક બરાબર તારીખ વાર બધું લખવાનું છે અને રફબુકમાં સારા અક્ષરે એક જ વાર લખવાનું છે અને શીખવાનું પણ છે કે ચડતો ક્રમ કોને કહેવાય અને ઉતરતો ક્રમ કોને કહેવાય। થેન્ક યુ।